जय श्री कृष्ण मित्रों, लोटने बाफवानी झंझट वगर ओछी मेहनते फरसाणवाड़ानी दुकाने मळी तेवी बटर चकरी जो तमे घरे एक वार बनावशो ने तो तमारा घरना नाना छोकराओ अने वडीलो बधा खुश थई जशे। तमे जोयो केटली क्रिस्पी छे। अने हवे आ अवाज सांभळो, बहार थी क्रिस्पी अंदर थी नरम एवी आ बटर चकरी खूब ज झड़पथी बनी जाए छे। तो फ्रेंड्स, आ बटर चकरीनी रेसिपी ने जाणवा माटे वीडियो ने एंड सुधी जोता रहेजो। अने वीडियो तमने सारो लागे तो वीडियो ने लाइक जरूर थी करजो। ज्यारे पण तमे वीडियो ने लाइक आपो छो ने त्यारे दरेक वानगी ने परफेक्ट मेजरमेंट अने परफेक्ट रीत साथे तमने शीखवानो अमारो प्रोत्साहन घणो वधतो होय छे। चैनल पर जो पहली बार आया हो तो नीचे आपेलू लाल कलर नो सब्सक्राइब बटन प्रेस करी बाजू में आपेलू बेल आइकन प्रेस करो और ऑल नोटिफिकेशन जरूर थी प्रेस करजो, तो ज तमने अमारा आवनार बधा नवा वीडियोस ना नोटिफिकेशन मळता रहेशे। सौ प्रथम आपणे आ रीते बे मोटा टुकड़ा आदूना लईशुं अने एने नाना नाना टुकड़ा में समारीने मिक्सर बाउल में एड करिए। त्यारबाद फ्रेंड 8-10 लीला मरचा समारीने एड करीशुं। हवे आने आपणे मिक्सर में ग्राइंड करवानुं छे। અહીંયા આપણે બિલકુલ ઝીણું વાટી દેવાનું છે, એકદમ પેસ્ટ બનાવી લેવાની છે। આમાં મરચાં કે આદુના કોઈ પણ કણ બાકી ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। ત્યારબાદ મેં અહીંયા 2 કપ ચોખાનો લોટ લીધો છે અને ફ્રેન્ડ્સ મારી પાસે જે આ 250 ml નો કપ છે, આ કપના મેઝરમેન્ટથી મેં 2 કપ ભરીને ચોખાનો લોટ લીધો છે। અને હવે આપણે તેમાં 2 બાફેલા બટેકા એડ કરીશું। તો અહીંયા મેં બટેકા બાફેલા લીધા છે, તેને આપણે છીણ કરી લેવાના છે જેથી કરીને તેની અંદર કોઈ પણ બટેકાનો નાનો ટુકડો ના રહે, એટલે આપણે જ્યારે ચકરી પાડીએ ત્યારે ઇઝીલી ચકરી જે છે એ સંચામાંથી બહાર આવે। તો અહીંયા બંને બટેકાને સારી રીતે છીણ કરી લીધા બાદ આપણે તેને લોટમાં ઉમેરીએ। ત્યારબાદ આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીશું જે આપણે વાટીને રાખી હતી। હવે ફ્રેન્ડ્સ, આપણે તેમાં 80 ગ્રામ બટર ઉમેરીશું। ઘરનું જ માખણ લીધું છે મેં, તમે અમૂલ બટરનો ઉપયોગ પણ કરી શકો છો। તો 2 મોટા ચમચા મેં આ રીતે માખણ લીધું છે અને માખણ મોયણ માટે લીધું છે, એટલે વધારે પડતું નથી લેવાનું, નહીં તો તમારી ચકરી બરોબર નહીં બને, તેલમાં નાખતા જ તૂટી જશે। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 1 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરીએ। ત્યારબાદ આપણે તેમાં સ્વાદ મુજબ 1 ચમચી મીઠું ઉમેરીશું। હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં 1/2 ચમચી અજમો લીધો છે અને અજમાને હાથની હથેળીથી મસળીને એડ કરીશું। ફ્રેન્ડ્સ, તમે અજમાને અધકચરું વાટીને પણ એડ કરી શકો છો। ત્યારબાદ મેં અહીંયા 3 ટેબલસ્પૂન મોડું દહીં ઉમેર્યું છે। ખાટું દહીં ના હોવું જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું। જે સમયે મેં દહીં ઉમેર્યું હતું લોટમાં એ સમયે અનફોર્ચ્યુનેટલી લાઇટ જતી રહી હતી, એટલે એ સીન કેમેરામાં કેચ નથી થયો, પણ તમે દહીં જોઈ શકો છો કે મેં લોટમાં ઉમેર્યું છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે 2 ચમચી લીંબુનો રસ ઉમેરીશું। જો તમને ચકરીમાં ખટાશ ઓછી પસંદ હોય તો તમે 1 ચમચી લીંબુની રસ એડ કરી શકો અથવા તેને સ્કીપ કરી શકો। ત્યારબાદ મેં અહીંયા 2 ચમચી દળેલી ખાંડનો પાવડર એડ કર્યો છે, જો તમને ગળપણ પસંદ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। અહીંયા મેં માખણ મોયણ માટે એડ કર્યું છે, એટલે આપણે તેલ નથી ઉમેરવાનું। આપણે બટર ચકરી બનાવવાની છે એટલે આપણે બટર એડ કરીને જ આ ચકરી બનાવીશું। તેનાથી ચકરી ખૂબ જ સોફ્ટ બનતી હોય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગતી હોય છે। બધો મસાલો મિક્સ કર્યા બાદ આપણે પાણી એડ કરીને લોટ બાંધવાનો છે। આ પાણી જે છે એ થોડુંક નવસેકું લેવાનું છે। અહીંયા મેં 1 કપ નવસેકું પાણી લીધું છે। થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધીશું। ફ્રેન્ડ્સ, નવસેકું પાણી એડ કરવાથી ચોખાનો લોટ જે છે એ થોડો સોફ્ટ બનશે અને જ્યારે આપણે તેની ચકરી બનાવીશું તો એ ખાવામાં પણ ખૂબ જ સોફ્ટ લાગશે। અહીંયા લોટને વધારે પડતો કડક કે વધારે પડતો નરમ નથી બાંધવાનો, આપણે મીડિયમ કન્સિસ્ટન્સીવાળો લોટ બાંધીશું। જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ તે જ રીતે આપણે લોટ બાંધવાનો છે। ફ્રેન્ડ્સ, આટલો લોટ બાંધતી વખતે મેં 1 કપ પાણી લીધું હતું અને 3 ચમચી જેટલું પાણી અહીંયા વધ્યું છે। તમે જોઈ શકો છો 3 ટેબલસ્પૂન જેટલું પાણી અહીંયા વધી ગયું છે। પાણીની ક્વોન્ટિટી ચોખાની ક્વોલિટી ઉપર ડિપેન્ડ રહેતી હોય છે। જો ચોખા જૂના હોય તો એ વધારે પાણી પીતા હોય, એટલે 1 કપથી વધારે પાણીની પણ જરૂર પડી શકે છે, અને નવા હશે તો ઓછા પાણીની જરૂર પડતી હોય છે। અત્યારે આપણે ઢાંકીને 15-20 મિનિટ માટે આ લોટને રેસ્ટ આપવા માટે મૂકીશું। અહીંયા જો આપણા ચોખા જૂના હશે તો સૂજીની જેમ પાણી વધારે પીશે અને લોટ
15 મિનિટમાં કઠણ થઈ જશે। તો ફ્રેન્ડ્સ અહીંયા 15-20 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરીએ। આ લોટ જે છે એ પહેલાં કરતાં થોડો કઠણ થયો છે, હું તમને બતાવું। અહીંયા આ જોઈ શકો છો તમે, આ એકદમ ક્રેક પડી રહી છે લોટમાં। તો આ લોટમાં આપણે થોડુંક પાણી એડ કરીને પછી લોટને 5 મિનિટ માટે સારી રીતે મસળીશું। 3-4 ચમચી જેટલું પાણી એડ કરીને અત્યારે હું લોટને મસળી રહી છું। આપણે લોટને નરમ કરીશું એટલે આપણી ચકરી જે છે એ એકદમ સરસ, જ્યારે તમે ચકરીને શેપ આપો ત્યારે એકદમ સરસ રીતે શેપમાં આવતી હોય છે, નહીં તો તૂટી જતી હોય છે। તો ફ્રેન્ડ્સ હવે મારી પાસે આ ચકરીની પ્લેટ છે, આ રીતે મોટી ચકરીની પ્લેટ હોય તો તેને સંચામાં આ રીતે આપણે સેટ કરીશું, તો આપણી ચકરી જે છે એ એકદમ બજાર જેવી જ બનતી હોય છે। હવે આની અંદરના ભાગમાં આપણે ઓઇલ લગાવવાનું છે, તેલથી આપણે ગ્રીસ કરવાનો છે આ સંચો। અંદરથી સારી રીતે તેલથી ગ્રીસ કરવાથી ચકરી જે છે એ એકદમ સડસડાટ નીચે ઉતરતી હોય છે અને ઇઝીલી સંચામાંથી બહાર પડતી હોય છે। તો અહીંયા મેં લોટ ભરી દીધો છે અને હવે આપણે એને ઢાંકણ સારી રીતે બંધ કરીએ। તો ફ્રેન્ડ્સ ચકરીના સાંચાને મેં અહીંયા બંધ કર્યો છે। હવે મારી પાસે એક પ્લાસ્ટિક શીટ છે જેને મેં કિચનના પ્લેટફોર્મ ઉપર મૂકી દીધી છે અને હવે આપણે તેની ઉપર ચકરી બનાવીશું। આ રીતે ચકરી બનાવતા જઈશું, અંદરની સાઈડથી આપણે બહારની તરફ આ રીતે રાઉન્ડ શેપ આપવાનો છે। સંચાને પ્રેસ કરતા જવાની છે અને ચકરીને બનાવતા જવાનું છે। હું તમને હજી એક ચકરીનો ડેમો આપી દઉં। આ રીતે અંદરથી સ્ટાર્ટ કરવાનું અને બહારની તરફ તેને રાઉન્ડ શેપ આપતા જવાનું। ઉપરથી તમે સંચાને પ્રેસ કરતા જાઓ અને જેટલી મોટી તમારે ચકરી કરવી હોય એટલી મોટી તમે ચકરી ઇઝીલી કરી શકો છો। હજી એક ચકરી હું તમને અહીંયા બતાવી દઉં છું, ખૂબ જ ઇઝી પ્રોસેસ છે, તમે એક બે વાર પ્રેક્ટિસ કરશો તો તમને પણ આવડી જશે। આ રીતે મોટી સાઇઝની જ્યારે આપણે ચકરી બનાવીએ છીએ તો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગતી હોય છે અને એકદમ બજાર જેવી જ દેખાતી હોય છે। તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ અને સહેલી, અહીંયા લોટ તો બાફવાની ઝંઝટ જ કરવાની જરૂર નથી અને તમે જોઈ શકો છો કે એક સંચામાંથી મેં આટલી બધી ચકરી બનાવી છે। હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં તેલને ગરમ કરવા મૂકી દીધું હતું, તેલ ગરમ થઈ ગયું છે, તેને આપણે ચેક કરી લઈએ। તો અત્યારે હું થોડોક લોટ તેલમાં એડ કરું છું, તમે જોઈ શકો છો કે તરત જ ઉપર આવી જાય છે। તો આપણું તેલ જે છે એ ગરમ થઈ ગયું છે, ગેસની ફ્લેમને આપણે મીડિયમ ઉપર રાખીશું। હવે ફ્રેન્ડ્સ તાવેથાની મદદથી આપણે ચકરીને આ રીતે હળવેથી લઈ લેવાની છે, હાથથી લેવાની કોશિશ નહીં કરતા, કારણ કે લોટ જે છે એ થોડોક સોફ્ટ હોય છે અને તમે હાથથી લેશો તો તૂટી જશે। તાવેદાથી આ રીતે ચકરીને લઈને તેલમાં એડ કરતા જવાનું છે। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ ઉપર રાખીને ચકરીને ફ્રાય કરવાની છે। ફ્રેન્ડ્સ વધારે પડતા ગરમ તેલમાં જો તમે ચકરી એડ કરશો તો એ તરત ફ્રાય થઈ જશે, કાળી થઈ જશે અને અંદરથી કાચી રહી જશે, એટલે મીડિયમ ફ્લેમ ઉપર ચકરીને ફ્રાય કરવાની છે। 2-3 મિનિટ પછી ચકરીની સાઈડ જે છે એ ચેન્જ કરી લેવાની છે આપણે, એટલે બીજી બાજુ આપણે એને ફેરવી દઈએ। લગભગ 4-5 મિનિટમાં જ આપણી ચકરી જે છે એ એકદમ સરસ રીતે ફ્રાય થઈ જતી હોય છે। ટાઈમિંગ જે છે એ તમારા ગેસની ફ્લેમ ઉપર ડિપેન્ડ રહેશે, પણ ફૂલ ફ્લેમ ઉપર ક્યારેય પણ ચકરીને ફ્રાય નહીં કરતા અને વધારે પડતા ગરમ તેલમાં પણ તમારે ચકરીને ફ્રાય નથી કરવાની। ફ્રેન્ડ્સ આ રીતે ચકરીનો કલર ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને બહાર કાઢીશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ચકરી તૈયાર થઈ છે। તો અત્યારે આપણે એને એક પ્લેટમાં ટીશ્યુ પેપરની ઉપર કાઢી લઈએ। આ જ રીતે ફ્રેન્ડ્સ આપણે બીજી ચકરીને પણ બનાવી લઈશું અને તેને પણ આપણે ઓઇલમાં એડ કરીશું। જ્યારે તમે ચકરીની સેકન્ડ બેચ ફ્રાય કરતા હોય ત્યારે તેલને ફરીથી થોડુંક ગરમ કરીને પછી ચકરી એડ કરવી, તેલ બિલકુલ ઠંડુ ના હોય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું, નહીં તો તમારી ચકરી જે છે એ વધારે પડતી ઓઇલી બનશે અને તેલમાં નાખતા જ તૂટી જશે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા મેં સેકન્ડ બેચ પણ ફ્રાય કરી લીધી છે। આ જ રીતે બધી ચકરી આપણે ફ્રાય કરી લઈશું। તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આજની મારી આ બટર ચકરીની રેસીપી, મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો। એકવાર આ રેસીપીને ટ્રાય કરજો
અને મને જણાવજો કે તમારી બટર ચકરી કેવી બની. કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આજનો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, તો જ તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહેશે.